નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ ત્રણ ગણિતની પ્રશ્ન બેંક જેમાંથી તમારું પાંચ આઠ બે હજાર ત્રેવીસના રોજનું એકમ કસોટીનું પેપર છે એ આવશે બરાબર છે તો સંપૂર્ણ તૈયારી કરી લેવી પહેલું છે પ્રશ્ન એક નીચે ત્રુટક રેખાની બીજી બાજુ તેના જેવું જ ચિત્ર દોરી આકૃતિ છે એ પૂર્ણ કરવાની છે તો ચાલો આપણે અહીં શરૂઆત કરી અને એવી જ રીતે ચિત્ર દોરવાનો પ્રયત્ન કરીએ બરાબર તો તમારે આવી રીતે ચિત્ર છે એ દોરતા જવાના રહેશે ચાલો તો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર બે નીચે આપેલ સંખ્યાને શબ્દમાં લખો તો પહેલું છે છસ્સો ને ચાળીસ તો આપણે લખીશું છસો ચાળીસ ત્યાર પછી ત્રણસો સાઠ એવી જ રીતે નવસો ઓગણત્રીસ સોરી સાતસો ઓગણત્રીસ છસો ઓગણસિત્તેર ચારસો ઓગણચાલીસ આઠસો સત્તાવન આઠસો આઠસો પંચોતેર નવસો ઓગણ પાંચસો ઓગણસાઠ સાતસો ત્રણસો પચાસ ચારસો સાત એકસો અઠ્ઠાવીસ બસો ચોત્રીસ બસો પાંત્રીસ બસો અડસઠ ચારસો ત્રણસો બાવીસ અને સાતસો તમારે વાંચતું જવાનું છે અને શબ્દમાં લખતું જવાનું છે ત્યાર પછી નીચે આપેલ જોડી પૈકી તરત પહેલાંની સંખ્યા પર વર્તુળ કરો બરાબર તો નીચે જે જોડી આપેલી છે એમાંથી તરત પહેલાંની સંખ્યા કઈ છે એના ઉપર આપણે વર્તુળ કરીશું તો આઠસો છવ્વીસ અને આઠસો પચીસ તો એમાં પહેલાંની સંખ્યા કઈ છે આઠસો પચીસ તો આના ઉપર રાઉન્ડ કરો બરાબર બીજામાં આઠસો ને ત્યાર પછી આવી રીતે આપણે છે એ રાઉન્ડ કરતા જઈશું તરત પહેલાંની સંખ્યા ઉપર જ રાઉન્ડ કરવાનું છે ચાલો આગળ વધીશું આપણે આગળ વધ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો બરાબર આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ જોડી પૈકી તરત પછીની સંખ્યા પર વર્તુળ કરો તો હવે પછીની સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરીએ તો નવસો પંચ્યાસી અને નવસો છ્યાસી તો પછીની સંખ્યા કઈ છે નવસો નવસો છ્યાસી છે ને બરાબર એવી જ રીતે ત્રીજામાં પાંચસો પિસ્તાલીસ બસો ત્રીસ છસો પાસઠ એકસો દસ બસો ચાલીસ એવી જ રીતે આગળ આપણે સોલ્યુશન કરી લઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બે સંખ્યા વચ્ચેની સંખ્યા લખવાની છે તો પહેલામાં જવાબ આવશે છસો એકત્રીસ બરાબર એવી જ રીતે પાંચસો ઓગણપચાસ એવી રીતે આના પછીની સંખ્યા તમારે અહીં લખતી જવાની છે નવસો નવ્વાણું સુધીની સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો અહીં આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું તો સૌથી પહેલાં આપણે નાની લઈ લઈએ ત્યાર પછી એનાથી મોટી લઈ લઈએ અને ત્યાર પછી સૌથી મોટી આવી જ રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે બરાબર જે ના આવડે કમેન્ટ કરજો હું તમને ત્યાં જ રિપ્લાય આપી દઈશ નીચે આપેલ સંખ્યાને હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું બરાબર તો સૌથી પહેલાં મોટી સંખ્યા હોય એ આપણે લખી દેવાની છસ્સો ને ત્રેસઠ છસ્સો ને છત્રીસ અને ત્યાર પછી ત્રણસો ને છત્રીસ આવી રીતે ઉતરતા ક્રમમાં લખીશું વિધાન સાચું છે કે ખોટું તે લખો તો અહીં આપેલી છે એ ચડતા ક્રમમાં ગોઠવેલ સંખ્યા છે ખરું નીચે અહીં આપેલું છે ચડતા ક્રમમાં ગોઠવેલું છે તો કે ખોટું અહીં જે સંખ્યાઓ આપેલી છે એ ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે સાચું ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવેલી છે તો એ વિધાન કેવું છે ખોટું છે ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે તો આ પણ વિધાન ખોટું છે સોલ્યુશન કરવાની મજા આવે છે ને તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે પણ વિડીયોને શેર કરી દેજો એટલે એ પણ સંપૂર્ણ તૈયારી કરી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરો કે તમારે કયા સોલ્યુશનની જરૂર છે અને તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટમાં જણાવજો હવે આપણે વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે બરાબર ચારસો છે એક છે દશક છે અને પાંચ છે એકમ છે આવી જ રીતે ત્રણસો ચાર છે એકમ છે અને ત્રણ છે અલા સોરી ચાર છે એ દશક છે અને ત્રણ છે એ એકમ છે ત્યાર પછી નીચે આપેલ વિસ્તૃત સ્વરૂપ પરથી સંખ્યા લખો તો છસો ને ત્રણ ત્રણસો ઓગણસાઠ ચારસો સાતસો એંસી અને પાંચસો ત્રણ બરાબર આવી જ રીતે વિસ્તૃત સ્વરૂપ પરથી આપણે સંખ્યા લખી શકીએ તમને ગમે તે પૂછાય તો આવડી જશે ને બરાબર તો ચાલો વિડીયોને ફટાફટ લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર